ટ્યુશન ફીઝના મારા પપ્પા જોડે પૈસા નહોતા અને અચાનક મારી પરિસ્થિતિ એકદમ બહુ ખરાબ બગડી ગઈ, આખું શારીરિક બધું બગડી ગયું. તો પછી સમય હું ઘરે આવ્યો, મારા પપ્પાને કીધું, પપ્પા મેં કીધું વોમિટિંગ થાય છે, પગે હો જઈ જશે, શરીરે હો જઈ જશે, થોડુંક ચાલુ તો શ્વાસ ચડી જાય છે. મેં કીધું આનું શું કારણ છે? મારા પપ્પા કંઈક કોમ કર, આપણે મોટા દવાખાને બતાવીએ. તો અમે મોટા દવાખાને બતાવવા ગયા. તો એ સમયે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારી બંને કિડની ફેલ છે. ખેતરમાં ચાલવા માટે જઈએ બંને ભાઈઓ, તો અમે વિચારતા હતા કીધું એમાં આપણે શું કરવું. કીધું એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ તો કરી દીધું પણ આમ જીવન માટે કોક તો કરવું પડે કે. તો હું ગૂગલ પર સર્ચ કરતો હતો કે ભાઈ આપણે કંઈક મોટું બનવું હોય તો શું કરવું પડે. તો ગૂગલ પર મેં એ સર્ચ કર્યું તો મને ત્રણ ઓપ્શન મળે. પહેલી ઇન્કમ આવી, પહેલી ઇન્કમ એ મારા પપ્પાને બતાવી, મારા પપ્પાએ ખુશ થઈ ગયા. નમસ્કાર મિત્રો, મારું નામ ભાવિક છે. દરસલ મારું ગામ છે રામપુર રૂપાલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. દરસલ મારી વાત ચાલુ થઈ છે નાનપણથી. હું જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલમાં ભણું અને સ્કૂલમાં જ્યારે પણ જાઉં, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ધોરણ, તો મારે પહેલો નંબર આવતો હતો. તો સાહેબ કહેતા ભાઈ આ છોકરો હોશિયાર છે. પછી ધીરે ધીરે હું મોટો થતો ગયો અને જ્યારે દસમા ધોરણમાં આવ્યો ત્યારે હું ટ્યુશન ક્લાસીસ જતો હતો અમારા બાજુના ગામમાં. તો ત્યાં અચાનક અમારી ઘરની પરિસ્થિતિ તો કે એવી હતી કે ટ્યુશન ફીઝના મારા પપ્પા જોડે પૈસા નહોતા. એ સમયે ખાલી 1500 રૂપિયા ફી હતી પણ 500 રૂપિયા તો ગમે તે કરીને ભરી અને 1000 રૂપિયા બાકી હતા. તો પછી સાહેબે સવારે મને ફોન કર્યો કે ભાવિક આજે ટ્યુશન કેમ નથી આવતો? મેં કીધું સાહેબ મારી જોડે પૈસા નથી એટલા માટે હું આજથી ટ્યુશન નહીં આવું, હું ઘરે મહેનત કરી અને પાસ તો થઈ જઈશ. તો સાહેબે કીધું બેટા તારે એ બધી ટેન્શન લેવાની જરૂર નથી, તું આરામથી અહીં આવી જા, તારી ફીઝ બીઝ ભરવી નહીં પડે, હું ટ્યુશન તને ફ્રીમાં કરાવીશ, તારે જેટલું પણ IMP જોઈ દે છે બધી વસ્તુ હું મારા તરફથી આપીશ. તો મિત્રો ધીરે ધીરે હું 10મું પાસ કર્યું, પછી હું 11 સાયન્સમાં એડમિશન લીધું. મારા પપ્પા કે બેટા મારે તને કંઈક મોટો અધિકારી બનાવો છે. તો પછી અમારા બાજુના જ અમારા નજીકમાં જ એક નવી સ્કૂલ બની હતી લકુલિશ કરીને, ત્યાં અમે અભ્યાસ કર્યો. 11 સાયન્સમાં મારા પપ્પાએ ભેંસ હતી, ગાય હતી, આ બધું વેચીને એક વર્ષની ફી તો ભરી દીધી. જ્યારે બીજું વર્ષ આવ્યું તો બીજું વર્ષ ફી ભરવાના પછી પાછા ફાંફા પડી ગયા. તો અમારે એ વખતે અમારી 2-3 ખેતર છે તો એમાંથી કપાસ વાવીએ, ઘઉં વાવીએ, તો આ બધું વેચીને મારા પપ્પા ભણાવતા હતા, તો પણ 10000 રૂપિયા ખૂટ્યા. તો પછી એ વખતના મને પણ ઘણું દુઃખ થતું હતું કે ભાઈ હવે શું કરવું, આપણે ભણવું તો પડશે, ભણ્યા વગર તો કોઈ મોટો અધિકારી કે કંઈ મતલબ થશે જ નહીં. તો પછી મારા પપ્પાએ પાછા કે ચલો આપણે ભાઈ આ પાડી છે તો પાડી વેચી મારીએ, અને એમ કહીને મારા પપ્પાએ ફી ભરી. પછી હું BSCમાં આવ્યો. BSCમાં હું કોલેજ કરતો હતો તો ત્યારે પણ એ સમયે મતલબ અમારે તો જો કે SC છે એટલે અમને સ્કોલરશીપ મળી જાય છે, તો એટલી બધી આમ જરૂર ના પડી. મેં કીધું ચલો ચાલે ભાઈ. અને પછી એ સમય પાછું હું ગૂગલ પર સર્ચ કરતો હતો કે ભાઈ આપણે કંઈક મોટું બનવું હોય તો શું કરવું પડે. તો ગૂગલ પર મેં એ સર્ચ કર્યું તો મને ત્રણ ઓપ્શન મળે. એક તો ટ્રેડિંગનું મળ્યું, ભાઈ ટ્રેડિંગ કરો તો તમે સારામાં સારા પૈસા કમાઈ શકો. બીજું મળ્યું ભાઈ તમે યુટ્યુબ કરો, મતલબ ઓનલાઈન તો જે પણ કરો, યુટ્યુબ કરો કહો તો ગૂગલની વેબસાઇટ બનાવો, એ રીતે તમે કામ કરો તો પણ તમે સારામાં સારા પૈસા કમાઈ શકો. એ રીતે ત્રણ ઓપ્શન હતા. મેં વિચાર્યું કે ભાઈ આપણી જોડે એટલા બધા પૈસા તો છે નહીં કે આપણે ટ્રેડિંગ કરી શકીએ. તો પછી મેં કીધું ચાલો આપણે યુટ્યુબથી સ્ટાર્ટ કરીએ. તે સમયે હું BSC કરતો હતો અને અમારા ગામના પણ અમારા બધા મિત્રો હતા નાના મોટા, એમને હું લઈ જતો હતો અને સ્ક્રિપ્ટેડ વિડીયો નાખી અને બનાવતા હતા. તે સમયે તો અમને કોઈ આઈડિયા જ નહોતો કે ભાઈ કઈ રીતે શૂટ કરવું. એ વખતના મારી જોડે G1 ફોન હતો, સેમસંગનું ફર્સ્ટ મોડલ, તો અમે એનાથી વિડીયો શૂટ કરતા હતા અને સ્ક્રિપ્ટ અમે જાતે લખીએ. તેમાં દૂર વ્યક્તિ ઉભો રહ્યો અને અમે નજીક ઉભા રહ્યા હોય અને ખાલી કેમેરામાં જ બધો અવાજ લેવાનો, તો અવાજ તો સરખો આવે જ નહીં. પેલા જોરથી મળે ભાઈ બૂમ પાડીને બોલતો તારો અવાજ આવે, મધ્યમ મધ્યમ અવાજ આવે. વિડીયો એડિટ કર્યો તો ગામના બહુ બધા લોકો, મતલબ અમારા આગળ ના હશે પણ અમારા પાછળ ઘણા બધા લોકો હશે કે આ શું કરશે, ના કરતા કોઈક નોકરી બોકરી ના કર. ફાઇનલી ભાઈ મારું BSC પતી ગયું અને પછી મને એમ થયું કે ચાલો આપણે MSC કરીએ. તો પછી MSCમાં મેં એડમિશન લીધું પણ MSCમાં એટલું બધું ભારે પડ્યું કે એટલું બધું ખરાબ કેમિકલ હોટાતું હતું. મેં કીધું આ તો આપણને ના પોહાય, અમને કીધું આ તો મજા નહીં આવે કેમિકલમાં, એટલે પછી મેં સાહેબને ના પાડી દીધું. તો પ્રોફેસર કે બેટા તું ચિંતા ના કર, આ એ પણ થઈ જાય, MSC કોઈ મોટી વાત નહીં, તારા કરતાં ડબલો સોરો આવશે એ પાસ કરીને જતો રહેતો હોય છે. પણ તો એમ કીધું ના ના માં નહીં કરવું, કીધું આ પાછી 2 વાર મહેનત કરવાની, અહીં ના પસંદ નોકરી લાગે, એટલે મેં કર્યા ક્લાસીસ ચાલુ કરી દીધા આપણે ગવર્મેન્ટ ક્લાસીસ. તેમાં મેં બહુ તૈયારી કરી, તલાટીની બહુ તૈયારી કરી પણ એ સમય તલાટીની પરીક્ષા રદ જતી રહી, એટલે પછી મારી બધી મહેનત પાછી પોણીમાં જતી રહી. એમ કહેવામાં એક વસ્તુ જતું રહ્યું, કોઈ એવી ભરતી આવી નહીં, એક બે ભરતીમાં હું પાસ થયું, એક ભરતીમાં હું પાસ થયું તો SSC કરીને. એ વખતના મારું ભુજ સિલેક્શન થયું હતું, એ સમય મારું ફિઝિકલ આવ્યું હતું. તો જ્યારે હું ફિઝિકલ આપવા જોઈએ એ સમય જ મારી બંને કિડની ફેલ હતી, પણ મને ખબર નથી, અંદરથી મને ખબર નથી કે મારી બંને કિડની ફેલ થઈ ગઈ હશે. હું દોડ્યું બરાબર દોડ્યું તો એ ધીમે 3 કિલોમીટર દોડ્યું. પસંદર બધા જે ફોજીઓ બેહેલા હતા એમને બહુ ટ્રક લઈને આવ્યા, મને કહે ભાઈ તારથી નહીં દોડે તું અંદર બેસી જા. મેં કીધું ના ના ધીરે ધીરે કહીને હું ગમે તે કરીને 5 કિલોમીટર તો દોડી જઈએ. એટલે કે તું બેટા 5 કિલોમીટર તો દોડી જઈએ પણ સમય તો થાય નહીં, પણ તારું દોડેલું એ શું કામનું. મેં કીધું એ વાત સાચી છે. પછી પાછું હું અંદર બેસી ગયો, પછી ઘેર આવી ગયો. પછી મેં વિચાર્યું કે આમ શું કરવું, આમ કોક તો કરવું પડે કીધું જીવનમાં. એમ કર્યામાં મેં MSC પતાવી દીધું અને પછી નોકરી ચાલુ કરી. મને BMD કંપનીમાં નોકરી મળી, પ્રાઇવેટ કંપનીમાં.
તે સમયે મેં 6 મહિને જેવી નોકરી કરી અને અચાનક મારી પરિસ્થિતિ એકદમ બહુ ખરાબ બગડી ગઈ, આખું શારીરિક બધું બગડી ગયું. તો પછી સમય હું ઘરે આવ્યો, મારા પપ્પાને કીધું, પપ્પા મેં કીધું વોમિટિંગ થાય છે, પગે હોજ આવી જશે, શરીરે હોજ આવી જશે, થોડુંક ચાલું તો શ્વાસ ચડી જાય છે. મેં કીધું શું કારણ એટલે મારા પપ્પા કે એક કોમ કર, આપણે મોટા દવાખાને બતાવીએ. તો અમે મોટા દવાખાને બતાવવા ગયા. તો એ સમયે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારી બંધની કિડની ફેલ છે. તો એ સમયે બહુ આમ નાઘાત લાગ્યું કે આપણી બંધની કિડની આટલી ઓછી ઉંમરે, ના કોઈ આપણે વ્યસન કરીએ છીએ તો એ આપણી બંધની કિડની ફેલ થઈ ગઈ. પછી પહેલું મારું ડાયાલિસિસ કર્યું, આટલે DLC લગાવવામાં આવે છે. તે સમયે મને અચાનક પેલા હોય એમ કંઈ છટાક લેકર ગાળી દે ડૉક્ટર, તો આમ ઝાટકો આવી ગયો. મેં કીધું આ શું કર્યું. પછી એ સમયે મારું પહેલું ડાયાલિસિસ ચાલતું હતું, તે સમયે બહુ મતલબ BP બહુ હાઈ હતી અને ડૉક્ટરે કીધું કે ભાઈ તો બહુ BP હાઈ છે. ડૉક્ટરે દવા કરી તો એ BP તો લો થી નહીં, મતલબ કંટ્રોલમાં જ ના આવી, BP હાઈ ની હાઈ રહી. તો એ સમયે પાછી વોમિટિંગ તો ચાલુ હતું, પણ મારું મિત્ર બ્રિજેશ હતું એ મારા જોડે જ રહ્યો કે તને કોઈ નહીં થાય, હું તાર જોડે છું. પણ ડૉક્ટરે બધા આવી ગયા કરીને 4 કલાકમાં ડાયાલિસિસ ચાલ્યું અને પછી અમે રિટર્ન અમદાવાદથી ઘેર આવતા હતા. તો લગભગ 2 વાગી ગયેલા અને અમે રાતે તો કોઈ સાધન મળે નહીં અમારું ગામનું, તો મારા પપ્પાને અસામેથી મને લેવા આવેલા. પછી એને રાતે જ જોયું કે આ શું લગાવ્યું છે. મેં કીધું પપ્પાને DLC કહેવામાં, આપણે ડાયાલિસિસ કરાવવું પડે અને જો ડાયાલિસિસ ના કરાવવું હોય આપણે તો જલ્દીથી આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. 2 ઓપ્શન્સ છે, કીધું ડાયાલિસિસથી જીવન જીવે કહો તો કિડની ટ્રાન્સપ્લાન્ટથી જીવન જીવે. તો મારા પપ્પા કે હારું હેડ. તો મારા પપ્પા અને મારા મમ્મી બે પણ અમે રડી ગયો કે આપણે અચાનક આ શું થઈ ગયું હે, આપણે બેરી તો તાર થોડું પાટો સર હતું અને આ શું થઈ ગયું. પછી મેં ધીમે ડાયાલિસિસ કરાવતા રહ્યા. પછી મારે ઘેર એક બાપુ આવ્યા જે પોતાનું ફાઉન્ડેશન ચલાવે છે, તો એમને મને કીધું કે જો ભાઈ તમારે કિડની કોણ આલે પહેલાં એ નક્કી કરવું પડે, કારણ કે મારા જોડે વખતના પૈસા નહોતા અને ઓપરેશન કરવાનો ખર્ચો લગભગ 10-12 લાખ રૂપિયા જેવો ખર્ચો થતો હતો. તો પછી બાપુ એક ભાઈ જુઓ પૈસા તો હું રસ્તામાં ભરાઈને પૈસા તો લઈ લે તમારા માટે બરાબર, 12 લાખ રૂપિયા તો હું તમને આલ દે પણ કિડની કોણ આલે. મેં કીધું એ વાત સાચી છે, પણ મારા પપ્પાની હિંમત આવી ગઈ ભાઈ પૈસા આલતા હોય તો કિડની એ હું આલવા તૈયાર થઈ જાઉં છું. પછી અમે કિડની આલવા માટે મારા પપ્પા તૈયાર થઈ ગયા, બધે મધ્યમાં રિપોર્ટ ચાલુ કર્યા અને એ સમયે પાછો મારે જીનેટિક્સનો રિપોર્ટ આવ્યો. એમાં મારો બહુ ટાઈમ જતો રહ્યો, 1 મહિનો મારો ટાઈમ જોયો, 1 મહિનો મારા પપ્પાનો ટાઈમ જોયો. એ વખતના મારા બાજુ ફિસુલા કરાવ્યું હતું, આ સાઈડમાં ફિસુલા કરાયેલું છે. તો એ ફિસુલા સમયે બહુ મતલબ દુઃખ પડેલું, લગભગ 15-20 દિવસ હું ઘેર આવું. જ્યારે મારું ફિસુલા કરાવી એ દિવસે મારા મિત્રો જોડે હતા, તો ઇકોમાં એ વખતના એવું કહેવા માગે તમારા હાથ એકદમ સ્ટ્રેટ રાખવાનો. તો મારા બંને ભાઈઓ અને મિત્રોએ હાથ એકદમ સ્ટ્રેટ રાખેલો અને એ વખતના તો જોરદાર દુખતું હતું. પછી હું જ્યારે રાતે ઘેર આવ્યો લગભગ 2-3 વાગે હું ઘેર આવેલો અને ઘેર આવ્યો તો મારા કાકો અમારા બધા જે કુટુંબના બધા હતા એ બધા આવીને જોયા, એટલે આ શું કર્યું છે. મેં કીધું આને ફિસુલા કહેવાય, અમોન આથી આપણે ડાયાલિસિસ કરવું પડે. તે વખતના તો મને તો હાથ ખાલી સામાન્ય ના હલો તો એ દુઃખ અને અલો તો બહુ દુઃખ. તે વખતના હું આખી રાત ઊંઘ્યો નહોતો, આખી રાત એકદમ રડ્યો. મેં કીધું ના કરતા ભગવાન લઈ લે તો સારું, કીધું આ બધું ખોટું, આપણને તો દુઃખ પડે છે પણ આપણા લીધે આપણા પરિવારને દુઃખ પડે છે. બધે મધ્યમાં રાત જ્યો, બીજો દિવસ જ્યો, ત્રીજો દિવસ જ્યો, પણ ડાયાલિસિસ જે મધ્યમાં ચાલુ થઈ ગયું ફિસુલામાં. પણ ફિસુલા અચાનક પાછી ફેલ થઈ ગઈ અને ઓપરેશનનો સમય તો ધ્યાન ધ્યાન વધતો જ્યો અને ફિસુલા ફેલ થઈ ગઈ. આમ ડૉક્ટર કહે ભાઈ તમારે મારે DLC કરાવવું પડે. તો અમે પાછું DLC કરાવ્યું ફરીને. તો DLC કહેવામાં વધારે સમય ના ચાલો, આમાં ઇન્ફેક્શન વધારે લાગે. તે પાછું ડૉક્ટરે કીધું ભાઈ તો આ DLC બંધ કરી દેવું પડે અને આપણે પંપકેજ ના ખાવું પડે. તો છાતીમાં પાછા 2 હોલ પાડ્યા અને ગરમ 2 હોલ પાડ્યા અને નરી આલી, એના દ્વારા પાછું ડાયાલિસિસ ચાલુ કર્યું અને 1 મહિનો લગભગ એના દ્વારા ડાયાલિસિસ ચાલુ રાખ્યું. અને એ સમયે પણ પંપકેજ જ્યારે આટલો છાતીમાં કરવામાં આવે છે તે સમયે બહુ દુઃખ પડતું હતું. ડૉક્ટર ખાલી પેલા નર્સ આવ્યો કે લો ભાઈ ડાયાલિસિસ કરવાનું છે, તો એ ખાલી સામાન્ય અડ્યું તો એમ બહુ દુઃખ આવી જાય. મધ્યમાં ફાઇનલી ભાઈ મારું ઓપરેશન થઈ ગયું. પછી મારા પપ્પાનો અચાનક ફોન આવ્યો કે બેટા આપણા બાપાની પરિસ્થિતિ નાજુક છે તો તારે ઘેર આવવું પડે, કારણ કે બાપુ તને જોવા માગે છે. તો પછી એ સમયે લગભગ 2.5 મહિને થયા, તો મેં ડૉક્ટરની તો સલાહ લીધી. મેં કીધું મારા દાદાને આવું છે તો હું ઘેર જઈ શકું, ડૉક્ટર કે આવું જઈ શકો. તો હું ઘેર આવ્યો, મારા બાપાએ મને જોયું, અમે 2 વાતો કરી. એ વખતના મારા બાપા પણ છેલ્લી ક્ષણોમાં એ આપણને કોઈ ખબર નથી. પછી 2 દિવસ પાછા અમે તો અમદાવાદ પાછા જ રહ્યા, કારણ કે મારે ઓપરેશન કર્યા પછી 3 મહિના સતત તો જ રહેવું પડે, કારણ કે મારે ઇન્ફેક્શન ના લાગે એનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. તો અમે તો જ્યાં 2 દિવસ પછી પાછો ફોન આવ્યો મારા પપ્પાનો કે આપણે બાપુ તો જતા રહેશે. તો પાછું એમથી ગયા, મેં કીધું ચલો ભગવાનને જે ગમ્યું એ ખરું. પણ 3 મહિના પછી અમે ઘેર આવી ગયા. ઘેર આવ્યા તો પછી જ્યારે ખેતરમાં ચાલવા માટે જઈએ બંને ભાઈઓ, તો અમે વિચારતા હતા કીધું એમાં આપણે શું કરવું. કીધું એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ તો કરી દીધું પણ આમ જીવન માટે કોક તો કરવું પડે કે. તે સમયે પાછો મેં ગૂગલ પર સર્ચ મેં ટ્રેડિંગ આવ્યું. મેં કીધું મારે ટ્રેડિંગ તો સારું કાઠું કોમ છે, કીધું પૈસા તો છે નહીં. પછી મેં કીધું ચલો આપણે યુટ્યુબ સ્ટાર્ટ કરીએ, કારણ કે અમે પહેલાં પણ 5 વર્ષ પહેલાં અમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું. તો કીધું ચલો આપણે ફરીથી યુટ્યુબ સ્ટાર્ટ કરીએ. તો અમે યુટ્યુબ પર પહેલાં જતા હતા રસ્તામાં અને પછી મને એમ થયું ચલો આજે સ્ટાર્ટ કરી જ દેવું છે. પણ ખાલી મેં એ ચાલુ કરી દીધું ભાઈ હેલો ગાઈઝ એ એવું હોય હે, અને એમ કહીને મેં મારો પહેલો બ્લોગ નાખી દીધું. પછી પાછા મારા ગામના બધા મિત્રો મારા જોડે આવ્યા.
પછી કહે ચલો આપણે સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવીએ. તો અમે સ્ક્રિપ્ટ લખી પણ વ્યૂઝ નતા આવતા અને 4000 કલાક કરવા પડે અને 3000 કલાકમાં જોકે મોનેટાઇઝ થઈ જાય પણ પેલું જે ગ્રીન કલરનું ડોલર આવે છે એ તો આવે નહીં. 4000 કલાકે તમારા ઇન્કમ ચાલુ થાય. પછી અમે કીધું અલે આ તો કાઠું કામ સારું. અમે સ્ક્રિપ્ટેડ વિડીયો લગભગ 10-15 જેવા સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવ્યા. અમારા મિત્રોએ બહુ સપોર્ટ કર્યો. મેં કીધું કદાચ આ તો આપણી કદાચ ટીમ બીમ ભાગી જાય તો મેં કીધું આપણે તો પાછા ડિમોટિવ થઈ જાય. એટલે મેં કીધું ચલો આપણે સ્ક્રિપ્ટેડ વિડીયોની સાથે વ્લોગિંગ પણ ચાલુ રાખીએ. એટલે મેં કીધું જીવનમાં કદાચ એકલા પડી જઈએ તો એકલા એકલા આપણે વ્લોગિંગ કરી શકીએ. બધા મધ્યમાં મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. પણ આ મારા ગોમનો એક ભાઈ હતો, એના જોડે આઈફોન હતો, એ મને દરેક સમય સપોર્ટ કરતો હતો. પણ અમે એને પણ કોલેજ ચાલુ થઈ ગઈ. મેં કીધું લે આમ તો કાઠું કમાયું, કારણ કે અત્યારે હાલ પબ્લિકને એકદમ ક્લિયરિટીવાળો વિડીયો વધુ ગમતો હોય છે. તો પછી મેં કીધું આમ આપણે આઈફોન તો લાવવું પડે કીધું, નકર કોઈક બીજું કોઈક સગવડ કરી પડે જેના દ્વારા સારામાં સારો ક્વોલિટીનો આપણે વિડીયો નાખી શકીએ. પછી એ વખત મારા પપ્પાને વાત કરી, તો મારા પપ્પા કહે કે સારું હેઠ ને આપણે તને જે ગમ પડે એ કર અને સારા મારું ફોન લઈ દે. મેં પણ સમજાય. મેં કીધું પપ્પા વિડીયો બનાવવામાં પૈસા તો ખરેખર છે એવું નથી, પૈસા નથી. મેં કદાચ સમય લાગે, કદાચ એક વારે લાગે, બે વારે લાગે, કારણ કે હું બીજા બધા યુટ્યુબરને પણ વિડીયો જોતો હતો. તે બધા લોકો કહેતા હતા કે ભાઈ જુઓ કોઈને એક વારે લાગે, કોઈ 5 મહિને અમે કરી દે, કોઈ 2 મહિને અમે કરી દે, તો કોઈને 10 વારે લાગી જાય પણ સક્સેસ 100% મળતી હોય છે. તો મેં ધીરે ધીરે મહેનત ચાલુ રાખી, ડેલી બ્લોગિંગ ચાલુ રાખ્યા. અમુકમાં ખાલી 200 વ્યૂ આવું, કોઈમાં 500 વ્યૂ આવું. અને એ વખતના પાછું મારા ભાઈ મને આઈડિયા આવ્યો કે આપણે જો જલ્દી સબસ્ક્રાઈબર વધારવા આવ્યું ને તો આપણે આર્મીનો વિડીયો બનાવવા પડે. તો અમે પાછો હિન્દીમાં આર્મીના શોર્ટ બનાવ્યા. તો સબસ્ક્રાઈબર તો રાતોરાત લગભગ 10 દિવસમાં 20,000 સબસ્ક્રાઈબર ઊભા થઈ ગયા મારે તો. પણ આમાં વ્લોગનો વ્યૂ આવતો નહોતો, કારણ કે મને ખબર પડી કે ભાઈ શોર્ટમાં એટલી બધી ઇન્કમ નથી. ઇન્કમ હોય તો લોંગ વિડીયોમાં ઇન્કમ છે. તો અમે પાછું વિચાર્યું કે લે આ તો પછી હિન્દીમાં કારણ કે બોલવા મેં ખાતા તકલીફ પડતી હતી, કારણ કે મેરી આ ગુજરાતી તો હિન્દીમાં એટલું બધું બોલાય જલ્દી નહીં, એટલે વ્લોગમાં એટલી બધી મજા નથી આવે. તો અમે વિચાર્યું કે ચાલો આપણે હિન્દીના સીધા ગુજરાતી કરી નાખીએ. તો પછી અમે ગુજરાતી વ્લોગ સ્ટાર્ટ કર્યા. ગુજરાતી જે મધ્યમાં ડેલી વ્લોગ નાખતા રહ્યા અને ફાઈનલી 4000 કલાકે પૂરા થઈ ગયા. પહેલી ઇન્કમ આવી, પહેલી ઇન્કમ એ મારા પપ્પાને બતાવી. મારા પપ્પાએ ખુશ થઈ ગયા. મારા મમ્મી કહે કે ખરેખર યુટ્યુબમાંથી પૈસા મળી. મેં કીધું મળી એ કંપની આલા આપણા, એટલે કે સારું કહેવાય. પછી અમારા ઇન્સ્ટાગ્રામમાં એક વિક્રમ કહીને મારો ગામનો છે, એ સ્કૂલમાં જતો હતો તો એને હું પણ પાણી ભરવા જતો હતો. તો વિક્રમ પણ અચાનક મળ્યું સ્કૂલમાંથી. મેં કીધું એટલે વિક્રમ આપણું ગામનું નામ છે એટલે કે રોમપુર. પછી મેં કીધું દેશ એટલે કે તાલુકો. મેં કીધું તાલુકો એટલે કે જિલ્લો. એને એ રીતે એના રીતે બોલી દીધું, એને એ રીતે બોલી દીધું અને એ વિડીયો અમારું વાયરલ થઈ ગયું. પાછો મેં તત્ને તત બીજું વિડીયો નાખ્યું ઇન્સ્ટાગ્રામ પર. મેં કીધું એટલે આપણા દેશના મુખ્યમંત્રી કોણ એટલે કે આ. પછી મેં કંઈ બીજું વિડીયો બનાવ્યું, એ બીજું વિડીયો વાયરલ થઈ ગયું. એમ કહીને અમે વિક્રમના અંગાથી 2-4 વિડીયો બનાવ્યો અને ખરેખર વિક્રમ વાયરલ થઈ ગયો. અને લગભગ 2-3 દિવસમાં 10K ફોલોવર ઊભા થઈ ગયા મારે. એટલે મારા ગોમના બધા ખુશ થઈ ગયા કે લે ખરેખર તાર મહેનત તે કોમ લાગી. અમારા તો કંપનીમાં જે નોકરી કરતા હતા એ ખુશ થઈ ગયા કે ભાવા તાર તો મેર પડી ગયા, 10K ફોલોવર ફટાફટ ઊભા થઈ ગયા. અને લગભગ ઓછા દિવસમાં જ 40-45 કે ફોલોવર તો ફટાફટ ઊભા થઈ ગયા. પછી અમે વિક્રમને જોડે જ રાખ્યું. મેં કીધું આપણા વિક્રમ તું બરાબર છે, આપણા જોડે વિડીયો બનાવ્યું. વિક્રમ જો કે ત્યાં 10માં પણ હશે તો એને શનિ રવિવારે જ્યારે ટાઈમ મળે ત્યારે મારા જોડે આવી જતો હોય છે અને અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. અને મિત્રો હું તમને ખાસ એક વાત કહેવું કે જો ખરેખર હું અત્યારે જીવિત છું તો મારા પપ્પાના કારણે, મારા પરિવારના કારણે, મારા મિત્રોના કારણે, અમારા સમાજના કારણે, કારણ કે બધોએ ફૂલ સાથ સહકાર આપ્યો ત્યારે હું અત્યારે આ બોલી શકું છું. બાકી અત્યારે હું કદાચ ના હોત, કારણ કે મારા પપ્પાએ મને કિડની આપી. કારણ કે અમે જ્યારે કંપનીમાં એકવાર હું જોયેલો તો ત્યારે તો પેલા મેનેજર કે હોય તો મેનેજરે મને વાત કરેલી કે પપ્પા અને મમ્મી બે એક વસ્તુ એવી છે કે તું 2 કિડની માગે તો બે કિડની આલ દેહી, 2 ઓખ્યો માગે તો સોરા માટે 2 ઓખ્યો આલ દેહી. ભલે પોતે એવો ધ્રો રહી પણ સોરા દીખતું કરે. એનું નામ કહેવાય મમ્મી પપ્પા. અને મારા પપ્પાએ ખરેખર કંઈક વાત સાચી છે. પછી મારા પપ્પાએ એક વખત મને કિડની આલી ત્યાં મારા પપ્પા ઘણી વાર એનું દુઃખ જોતે યુવાનસન દુઃખ જાતે પડતું હતું જ, પણ એવા ઘેર નતા રહેતા. કારણ કે ઘેર રહું તો અમે બધા નિરાશ થઈ ગઈએ. કારણ કે મેન તો એક ઘરનો મેન વ્યક્તિ તો હોવું જોઈએ કે જે કમ્પ્લીટ સક્ષમ હોય. તો મારા પપ્પા ખરેખર ખેતરમાં જઈને રહું, પછી ઘેર આવીને આપણને તો ખબર પડી જાય કે ભાઈ આપણા પપ્પા રોઈને આવ્યા છે. પણ તો એ મધ્યમાં બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે હાલ વિડીયો બનાવીએ છીએ. અને અત્યારે લગભગ ઇન્સ્ટાગ્રામમાં 150K ફોલોવર ઊભા થઈ ગયા છે અને યુટ્યુબ પર 35K સબસ્ક્રાઈબર ઊભા થઈ ગયા છે. અને મિત્રો મારી ચેનલનું નામ છે, યુટ્યુબ ચેનલનું નામ છે હેલ્લો ભાવિક, અને ઇન્સ્ટાગ્રામ પર પણ હેલ્લો ભાવિક છે. ફેસબુક પર મેં હેલ્લો ભાવિક બનાવી રાખ્યું છે. દરેક જગ્યાએ મારે હેલ્લો ભાવિક નામ છે. ત્યાં અમે સરસ મજાના ડેલી વ્લોગિંગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર કોમેડી શોર્ટ નાખીએ છીએ. તો તમે બધા સપોર્ટ કરો એવી આશા રાખીએ છીએ. તમારા બધાના સાથ સહકારથી આશા રાખીએ છીએ. ધન્યવાદ મિત્રો. જય માતાજી મિત્રો.